विद्यार्थी मित्रों अपना प्रश्न नंबर 26 एक आणविक केंद्र अनुरागी विस्थापन प्रक्रिया की क्रियाविधि योग्य उदाहरण से समझावानी छे। तो अहीं आपणे तृतीय ब्यूटाइल ब्रोमाइड तृतीय એટલે કે બ્રોમિન જકાર પર જોડાયેલો બીજા ત્રણ કાર્બનના સંપર્કમાં હોય અને હાઇડ્રોક્સાઇડ આયન OH માઇનસ આયન એમની વચ્ચે જે ક્રિયા થઈ અને નિપજ બને છે તૃતીય બ્યુટાઇલ આલ્કોહોલ બરાબર એ ના ઉદાહરણ દ્વારા જે આપણે પી કીધેલું છે આર છે રિએક્ટન્ટ એન્ડ પ્રોડક્ટ અંતિમ નિપજ તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડમાંથી તૃતીય બ્યુટાઇલ આલ્કોહોલ પણ હાઇડ્રોક્સિલ આયન OH માઇનસ દ્વારા આ એનું સીધી વાત બરાબર સીધે સીધું સમીકરણ આપી દીધેલું છે બાળકો કે આ તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડ છે જો તમે બોર્ડ પર આનું આઈપીએસસી નામ તો કે 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન કારણ કે આ કાર્બન ઉપર ત્રણ મિથાઇલ સમૂહ એક ઉપર એક આ બાજુ ને એક આ બાજુ તમે શુક્લા પસંદ કરો 1 2 3 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન અથવા તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડ એની હાઇડ્રોક્સિલ આયન એ પ્રક્રિયા થાય એટલે એ OH માઇનસ આ બ્રોમાઇડ આયનનું વિસ્થાપન કરી નાખે એટલે એને કહેવાય કેન્દ્ર અનુરાગી અને આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા છે બરાબર પણ એક આણ્વીય છે આગળ આપણે ભણ્યા હતા એક બે આણ્વીય બંનેમાં શું ફરક છે સરખામણી દ્વારા સરળતાથી આપણે યાદ પણ રહેશે તો એમાંથી 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ બની જાય છે આ બેની પર હવે આ પ્રક્રિયાની લાક્ષણિકતાઓ કઈ કઈ છે તો કે આ પ્રક્રિયાની લાક્ષણિકતાઓ લાક્ષણિકતા નંબર 1 આ એક આણ્વીય પ્રક્રિયાની ગતિકી છે આ પ્રક્રિયામાં એક જ અણુ મેઇન છે પ્રક્રિયકના પ્રક્રિયક બે છે એક આ પ્રક્રિયક ના એક પ્રક્રિયક આપણે ખબર સમીકરણમાં એરાની ડાબી બાજુ જેટલા પણ પદાર્થ દર્શાવેલા હોય એને રિએક્ટન્ટ પ્રક્રિયક કહેવાય અને જમણી બાજુ હોય નિપજ કહેવાય પરંતુ આ પ્રક્રિયક જ છે નો ડાઉટ ખ્યાલ આ પણ આ કેન્દ્રનું રાજી પ્રક્રિયક છે અને આ એક આણ્વીય બરાબર એટલે આ એક આણ્વીય પ્રક્રિયાની ગતિકી એનો અર્થ આપણે સમજીએ આગળ જઈને પછી બી શું કીધેલું છે કે SN1 માં કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય છે SN1 પ્રક્રિયા જ એમાં પણ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જ આપણને થતી જોવા મળે છે બરાબર અને સી કીધું SN1 ની પ્રક્રિયા બે તબક્કામાં પૂર્ણ થતી પ્રક્રિયા છે આ પ્રક્રિયા એક જ તબક્કામાં થવાની નથી આ પ્રક્રિયા છે એ બે તબક્કામાં થશે અને ચોથું ડી કીધેલું છે SN1 પ્રક્રિયામાં રેસિમીકરણ થાય છે આ શબ્દ તમારા માટે નવા છે રેસિમીકરણ ને બરાબર એ પણ આપણે ચર્ચા ત્યાં પહોંચીએ ત્યારે કરીએ ચાલો એટલે આપણે ચાર લાક્ષણિકતા યાદ પેલા યાદ રાખી લઈશું કે SN1 પ્રક્રિયામાં એ કઈ કઈ ખાસિયત છે એ કઈ કઈ લાક્ષણિકતા છે કે એક આણ્વીય પ્રક્રિયાની ગતિકી SN1 માં કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થતી જોવા મળે SN1 પ્રક્રિયા બે તબક્કામાં પૂર્ણ થતી હોય છે SN1 પ્રક્રિયાના અંતે રેસિમિક મિશ્રણ મળે છે અથવા રેસિમીકરણની ક્રિયા થતી જોવા મળે ચાર લાક્ષણિકતાઓ ઉપરાંત આ SN1 પ્રક્રિયાઓ ધ્રુવીય પ્રોટીક દ્રાવકોમાં થતી હોય છે કેમાં થતી હોય છે ધ્રુવીય હોવા જોઈએ અને વધુમાં બીજા એ પ્રોટીક દ્રાવક જેમાં H+ આયન આવેલો હોય પ્રોટોન આવેલો હોય એવા ધ્રુવીય દ્રાવકમાં થતી જોવા મળે છે ધ્રુવીય પ્રોટીક દ્રાવકોમાં થઈ દાખલા તરીકે અહીંયા ત્રણ ઉદાહરણ તમને બાળકો આપેલા છે પાણી આલ્કોહોલ અને એસિટિક એસિડ પાણીમાં H+ છે આલ્કોહોલ ROH એમાં H હોય એસિટિક એસિડમાં બી H હોય હવે આપણે એના એક પછી એક લાક્ષણિકતાને વિગતવાર સમજતા જઈએ પહેલા આપણે એ મુદ્દાની આ ચર્ચા કરી લઈએ કે એક આણ્વીય પ્રક્રિયાની ગતિકી બરાબર તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડમાંથી હાઇડ્રોક્સાઇડ આયન સાથે આપણે કહીશું તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડની હાઇડ્રોક્સાઇડ આયન સાથેની પ્રક્રિયાથી તૃતીય બ્યુટાઇલ આલ્કોહોલ નિપજ બને છે એ દર્શાવેલ જ છે તે પ્રક્રિયા પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે કે આ પ્રક્રિયાના વેગનો આધાર એક જ પ્રક્રિયા એટલે કે આ પ્રક્રિયાનો વેગ માત્ર એક જ પ્રક્રિયક તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડની સાંદ્રતા ઉપર જ આધાર રાખે છે સમજી લો બરાબર બરાબર એક આણ્વીય પ્રક્રિયાનો અર્થ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયા ધીમી થશે ઝડપી થશે એનો આધાર ટોટલી એક જ પ્રક્રિયા પ્રક્રિયક બે છે આપણે લઈ પ્રક્રિયા દરમિયાન રિયલમાં પણ વેગનો આધાર તો માત્ર જેમ આપણે એમ કહીએ ગાડીમાં બે જણા બેસી જતા હોય બાઇકમાં
બરાબર પેલો વ્યક્તિ એ છે ઈ ટુ વ્હીલ ડ્રાઈવ કરતો હોય તો ઈ જેટલું લીવર દેશે એટલી સ્પીડ પકડશે, પણ પાછળથી બીજો વ્યક્તિ એમાં કઈ નહીં કરી શકે. સમજાય? વેગનો આધાર તો પેલા વ્યક્તિ ઉપર જ છે. ગાડીમાં બે વ્યક્તિ, એની જેમ આ ગાડીમાં બે પ્રક્રિયકો છે આ ક્રિયામાં, પણ વેગનો આધાર એની સાંદ્રતા અપડાઉન થશે, વધશે યા ઘટશે, તો તરત જ એના વેગ ઉપર વેલોસિટી ઓફ કેમિકલ પ્રોસેસ એ ચેન્જ થઈ જશે, બદલાઈ જશે, વેગ વધી જશે, ઘટી પણ જશે, અપડાઉન થયા ઘટશે. એટલે આપણે એમ કહી શકીએ કે આ પ્રક્રિયાનો વેગ માત્ર એક જ પ્રક્રિયા તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડ આ છે. ટુ બ્રોમો ટુ મિથાઇલ પ્રોપેનની સાંદ્રતા ઉપર જ આધાર રાખે છે, નહીં કે ઓએચ ની સાંદ્રતા ઉપર. ઓએચ ની સાંદ્રતા તમે વધારી દો, થોડી ઘણી ઘટાડી, ઓએચ હોવું જરૂરી છે. પછી તમે એમ કહો કે ઓએચ શૂન્ય કરી નાખીએ તો એ ક્રિયા જ ન થાય, કદાચ મનમાં પ્રશ્ન પણ તો ઉદ્ભવી શકે. પણ સાંદ્રતા એક વખત હોવું જરૂરી છે. ઉમેરી દીધા પછી તમે એમાં અપડાઉન કર્યા કરશો તો પણ વેગ ઉપર કોઈ ચેન્જીસ આવશે ને, એમ કહેવાનો અર્થ છે. ઓકે, ચાલો જોઈએ. હવે એ તો આપણે ચર્ચા થઈ ગઈ આ તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડ. સારું, ઓએચ માઇનસ આ ક્રિયા ધીમી છે, પેલા બ્રોમિન નો અહીંથી બંધ તૂટે, કાર્બન અને બ્રોમિન વચ્ચેનો બ્રોમિન નું વિસ્થાપન થઈ જાય અને એમાંથી તૃતીય બ્યુટાઇલ કાર્બો કેટાયન બને છે, જેની આપણે ચર્ચા પણ કરી હતી. આપણે ખ્યાલ આવશે જોઈ. આ તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડ એમાંથી પેલા સીધી નિપજ નથી બનતી, આગળ કીધું બે તબક્કામાં થાય છે, લાક્ષણિકતામાં એ પણ આપણે દીપમાં આવે જ છે. તો પેલા આ કાર્બન બ્રોમિન વચ્ચેનો અહીંથી આ ધ્રુવીય બંધ તૂટી જાય, ધ્રુવીય દ્રાવક આલ્કોહોલ પાણી એસિડિક એસિડની હાજરીમાં થાય, એટલે શું થાય, આ બંધ તૂટી અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે અને બ્રોમાઇડ આયન છૂટો પડશે કાર્બો કેટાયન. જો એ જ સમજૂતી આપણે જોઈએ કે પ્રથમ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની હાજરીમાં સીધો નહીં જોડાઈ જાય, કાર્બન અને બ્રોમિન વચ્ચેનો બંધ તૂટે છે અને શું બને છે, તો કે કાર્બો કેટાયન. સમીકરણ આવડે એટલે આ સમજૂતી આવડતી. પણ આ તબક્કામાં કાર્બન અને બ્રોમિન વચ્ચેનો બંધ તૂટવા માટે ઉર્જાની જરૂર પડતી હોય છે, સ્વાભાવિક છે, બંધ હોય કે સંબંધ હોય તૂટવા માટે એનર્જીની જરૂર પડે, ઝઘડા કરવા પડે, ના બોલવાનું બોલવું પડે, ખોટી શક્તિનો વ્યર્થ કરવો પડે, ત્યારે જઈ સંબંધ જ તૂટે. ખ્યાલ આવે છે? એમાં કોઈ બી બંધ તોડવા હોય તો એના માટે એનર્જીની જરૂર પડે, કાર્બન અને બ્રોમિન વચ્ચેનો બંધ તૂટવા માટે ઉર્જાની આપણને જરૂર પડે છે. આ તબક્કો ધીમો હોય છે અને વેગ નિર્ણાયક પણ છે. વેગ પ્રક્રિયાનો કેવો છે એ પણ આ તબક્કાના અનુસંધાનમાં બીજા તબક્કા થશે જે આગળ, કે બ્રોમિન પાછો આની એરે જોડાશે, એના ઉપર નહીં રહી. આખી ક્રિયાના વેગનો આધાર આ પેલા તબક્કા ઉપર છે. કેમ? તો કે પ્રક્રિયાનો વેગ એટલે શું સમજો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે આમ જનરલી જોડો, ઝડપ એટલે પદાર્થ કાપેલું અંતર છેદ મધ્ય માટે લીધેલો સમય કહેવાય. પણ રાસાયણિક પ્રક્રિયા માટે વેગ કેને કહેવાય? ખ્યાલ આવે છે? તો એના માટે વેગ એટલે પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર. હવે સાંભળો, શરૂઆતમાં તમે 100 મોલર સાંદ્રતા લીધી હોય કે 1 મોલર લીધી હોય, જે લીધી હોય એક્સ મોલર લીધી, ચાલો. પણ હવે હું એમ કહું કે એટલી ઝડપી ક્રિયા થતી હોય કે એક સેકન્ડમાં પણ તમે એની સાંદ્રતા માપવા જાવ તો ચેન્જ થઈ ગયું, એટલો ઝડપી તબક્કો, તો તમે સાંદ્રતા જ માપી ના શકો. તો વેગ એટલે તો સાંદ્રતાનો શું આવે, ફેરફાર. તો આપણી પાસે પહેલા પ્રેક્ટિકલી તમે જ્યારે પ્રયોગ કરતા હો અને સાંદ્રતાનું માપન કરી શકશો કે ભાઈ શરૂઆતની શૂન્ય સમય એટલી સાંદ્રતા છે, આફ્ટર 5 સેકન્ડ એની સાંદ્રતા ઘટીને એટલી થઈ, એ તમે પ્રયોગ કરીને નોંધી તો શકવા જવું ને, તો જ સાંદ્રતાનો ફેરફાર મળશે અને છેદમાં સમય, તો તમને પ્રક્રિયાના વેગનું અનુમાપન કરી શકશો. એટલે એવી પ્રક્રિયાઓ કે જેમાં તબક્કા ખૂબ ઝડપી હોય એમાં વેગનું માપન કરવું પણ પોસિબલ, એનો વેગ રિયલ સાચો વેગ મળવાનો નથી, ખોટો મળી. એટલા માટે ધીમો તબક્કો હંમેશા કેવો હોય, વેગ નિર્ણાયક હોય, કારણ કે ધીમા તબક્કામાં ધીમી ક્રિયા થતી, એટલે તમે સમય સાથે શું કરી શકો છો, તો કે સાંદ્રતાનું માપન કરી શકો છો. પ્રક્રિયકની સાંદ્રતા 5 સેકન્ડ પછી, 10 સેકન્ડ પછી, 15 સેકન્ડ પછી, કારણ કે ધીમી ધીમી થાય છે, એટલે એ પ્રયોગના પરિણામો સાચા મળશે. સાચા મળશે એટલે પ્રક્રિયાનો વેગ પણ સાચો દર્શાવશે. અને ઝડપી તબક્કામાં શું હોય, તમે કહો ચાલો 5 સેકન્ડ પછી સાંદ્રતા જે રિયલ હોવી જોઈએ, તમે નોંધવા જાઓ
ता तो सेकंड में पण फटाफट चेंज થઈ ગયો તો સાચો પરિણામ ન મળે એટલે ધીમો ધબકો હંમેશા બે નિર્ણાયક કોઈ કેમિકલ કાઇનેટિક ચેપ્ટર આવશે આગળ એમાં આપણે ભણશું અહીં ધીમો પણ છે ધીમો એટલા માટે છે કે આમાં વસ્તુત્વા ઊર્જાની જરૂર પડે છે આ ધબકાનો વેગનો આધાર ફક્ત એક જ પ્રક્રિયા તૃતીય મીટર બ્રહ્માંડની સાંદ્રતા ઉપર જ છે માટે આ પ્રક્રિયા કેવી છે એટલે એક આણ્વીય કહેવાય છે હવે યાદ કરો SN2 એમાં મિથાઇલ ક્લોરાઇડ ફરીથી આગળના ક્વેશ્ચનમાં લઈ જાઉં છું એમાં મિથાઇલ ક્લોરાઇડ અને હાઇડ્રોક્સિલ આયન આ બંનેની સાંદ્રતા ઉપર પ્રક્રિયાના વેગનો આધાર રહેલો હતો બરાબર ખ્યાલ આવે એટલે દ્વિઆણ્વીય અહીંયા પ્રક્રિયા બે જ છે છતાં આધાર તો તૃતીય મિથાઇલ બ્રોમાઇડની સાંદ્રતા ઉપર જ છે માટે એને એકાણ્વીય પ્રક્રિયા કહેવામાં આવે હવે બીજો બીજી લાક્ષણિકતા છે બી SN1 માં કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN1 છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે બરાબર કેમ તો આ પ્રક્રિયામાં અવશિષ્ટ સમૂહ જે બ્રોમાઇડ આયન છે અને કેન્દ્ર અનુરાગી કોણ છે તો કે OH માઇનસ અવશિષ્ટ એટલે ખબર દૂર થનારો સમૂહ અહીંથી દૂર થનારો સમૂહ છે અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા OH માઇનસ અને પ્લસ કરીને પણ આ લખી શકો છો કેન્દ્ર અનુરાગી OH વડે Br માઇનસ નું વિસ્થાપન થાય છે જેથી આ પ્રક્રિયા એને કહેવાય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ટૂંકમાં જ્યારે કોઈ પણ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા પ્રક્રિયા દરમિયાન કોઈ પરમાણુ કે આયનનું વિસ્થાપન કરી અને એના સ્થાને જોડાતો હોય ત્યારે એવી તમામ પ્રક્રિયાઓને કહેવાય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હવે આપણે સી લાક્ષણિકતા તરફ જઈશું એટલે આપણે ખ્યાલ આવશે ચાલો લાક્ષણિકતા સી SN1 બે તબક્કામાં પૂર્ણ થતી પ્રક્રિયા છે SN1 પ્રક્રિયાઓ હંમેશા કોઈ પણ SN1 પ્રક્રિયાઓ એક તબક્કામાં નહીં થતી જ્યારે SN2 શું હતું બરાબર યાદ કરો એક જ તબક્કામાં થતી કેમ કે તૃતીય પેલું મિથાઇલ ક્લોરાઇડ એમાં કાર્બન અને ક્લોરીનો બંધ તૂટતો જતો તો કાર્બન અને OH વિરુદ્ધ દિશામાંથી આક્રમણ કરતો તો OH યાદ એવું બે ક્રિયા સાથે થતી પણ તૂટવાની બંધ બનવાની જ્યારે અહીંયા આવું નથી અહીંયા પહેલા બંધ તૂટે છે કાર્બોકેટાઇન બને અને પછી હાઇડ્રોક્સિલ આયન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા એ એના ઉપર આક્રમણ કરી અને જોડાય છે એટલે એ બે તબક્કામાં પૂર્ણ થતી પ્રક્રિયાઓના કરતાં બિલકુલ વિરુદ્ધ છે બેની સરખામણી દ્વારા યાદ રાખશો તો બને થિયરી આસાનીથી અને આપણે એનો તફાવતમાં જોઈશું બે થિયરી પૂરી થાય પછી SN1 પ્રક્રિયાઓ હંમેશા બે તબક્કામાં પૂર્ણ થાય છે પ્રથમ ધીમો તબક્કો એક પહેલો તબક્કો ધીમો છે પ્રતિવર્તી છે જો પ્રથમ ધીમા તબક્કામાં ધ્રુવીય કાર્બન અને બ્રોમિનના બંધનું ધીમે એકદમ ઝડપી વિઘટન નથી થતું વિષમ વિભાજન વિષમ ખંડન એટલે બંધ તૂટે છે ફાઈ અને કાર્બોકેટાયન તૃતીય મિથાઇલ કાર્બોકેટાયન બની જાય છે અને બ્રોમાઇડ આયન જે અવશિષ્ટ સમૂહ દૂર થનારો સમૂહ જે કે એ છૂટો પડી જાય છે આ તબક્કો ધીમો છે લખેલ અને પ્રતિવર્તી ચિહ્ન પણ દર્શાવે છે એટલે કે રિવર્સ ક્રિયા પણ થવાની સંભાવના એનું કારણ છે કે બ્રોમાઇડ પોતે પણ કેન્દ્ર અનુરાગી છે આ ધનિત ભારિત કાર્બન વડે કેટલાક આકર્ષે પાછા જોડાઈ જાય તો પાછી આ હતણીય પ્રક્રિયા બની શકે છે એટલે પ્રતિવર્તી પણ છે પણ આ તબક્કામાં કાર્બન અને બ્રોમિન વચ્ચેનો બંધ તોડવા માટે સ્ટાર્ટિંગમાં કહી દીધું બરાબર જરૂરી ઊર્જાની જરૂર પડે એ ક્યાંથી મળે તો કે પ્રોટોનયુક્ત દ્રાવક પ્રોટિક દ્રાવકોના પ્રોટોન વડે હેલાઇડ આયનના દ્રાવક યોજન દ્વારા પ્રાપ્ત થઈ જાય છે ટૂંકમાં એટલું યાદ રાખો કે પ્રોટોનયુક્ત દ્રાવકની મદદથી આ બંધ તોડવા માટેની એને ઊર્જા પૂરતા પ્રમાણમાં મળી રહે છે અને કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ તૂટે છે આ તબક્કામાં બંધ તોડવા ઊર્જાની જરૂર પડતી હોવાથી ધીમો તબક્કો છે જેમાં ઊર્જાની જરૂર પડતી હોય કામ ધીમું હોય ઊર્જાની જરૂર ન પડે એવું કામ ઊર્જાની જરૂર પડતી જ હોય પણ ઓછી ઊર્જાની જરૂર પડતી હોય એકદમ તો એ ઝડપી થઈ જતું હોય બંધ તોડવા માટે ઊર્જાની જરૂર પણ પડતી હોવાથી ધીમો તબક્કો છે અને આ ધીમા તબક્કાની ઉપર જ પ્રક્રિયાના વેગનો આધાર રાખે છે એ કીધું હતું આગળ પણ ફરીથી કહું છું બાળકો કારણ કે ધીમા તબક્કાના સંદર્ભમાં જ તમે શું નક્કી કરી શકો છો બાળકો તો કે સાંદ્રતાનું માપન કરી શકો છો ધીમા તબક્કાની ઉપર જ પ્રક્રિયાના વેગનો આધાર રહે છે અને જે ફક્ત તૃતીય દ્વિધાત બ્રોમાઇડની સાંદ્રતા ઉપર જ આધાર રાખે છે અને બરાબર OH માઇનસ ની સાંદ્રતા ઉપર એનો બિલકુલ આધાર નથી એટલે જ આને એક આણ્વીય કીધું
भेज नो आधार OH ની સાંદ્રતા ઉપર નથી ફક્ત તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડ ની સાંદ્રતા ઉપર જ હવે હવે બીજો તબક્કો જે ઝડપી તબક્કો છે એની પણ આપણે ચર્ચા કરીએ બીજો તબક્કો ઝડપી તબક્કાની વાત કરીએ કાર્બોકેટાયન માં OH માઇનસ જોડાઈ જાય છે બરાબર પહેલો તબક્કો માં કાર્બોકેટાયન બની ગયું બરાબર OH માઇનસ હતું બ્રોમિન દૂર થઈ ગયું હતું OH માઇનસ જોડાય અને તૃતીય બ્યુટાઇલ આલ્કોહોલ બને છે આમ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એક આણ્વીય છે અને બે તબક્કામાં પણ થતી જોવા મળે આ એનો બીજો તબક્કો પણ એસએનન પ્રક્રિયા માટે એનસીક્યુ માટે અગત્યના મુદ્દા આવી ગયા છે તૃતીય હેલાન બરાબર એ ખૂબ સરળતાથી તૃતીય હેલાઇડ સાથે આ એસએનન પ્રક્રિયા ખૂબ સરળતાથી થતી જોવા મળે એટલે કે ઝડપી હોય છે જ્યારે દ્વિતીય હેલાઇડ સાથે એનાથી ધીમી અને પ્રાથમિક હેલાઇડ સાથે તો બાળકો એનાથી પણ ધીમી થતી જોવા મળે છે આ ઉપરાંત SN1 પ્રક્રિયા આલ્કાઇલ આયોડાઇડ આયોડાઇડ સાથે ઝડપી જેમ જેમ આયોડિન થી તમે બ્રોમિન ક્લોરિન ક્લોરિન તરફ આવો મુશ્કેલ થતી જાય છે અર્થાત આપણે એમ કહી શકીએ ફ્લોરોઆલ્કેન સાથે ધીમી એના કરતાં ઝડપી ક્લોરોઆલ્કેન બ્રોમોઆલ્કેન ને આયોડોઆલ્કેન સાથે ઝડપથી થતી જોવા મળે છે એટલે ત્રણ લાક્ષણિકતા થઈ ત્રીજી સી લાક્ષણિકતામાં આપણે કીધું SN1 પ્રક્રિયા બે તબક્કામાં થાય પહેલો તબક્કો ધીમો તબક્કો છે જેમાં કાર્બન બ્રોમિન બંધ તૂટે કાર્બોકેટાયન બને બંધ તોડવા માટે ઊર્જાની જરૂર પડે છે અને પ્રોટોનિક દ્રાવકમાંથી મળી રહે ધીમો તબક્કો છે એ ભેદ વિનાયક છે ભેદનો આધાર ટોટલી તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડની સાંદ્રતા ઉપર છે OH ઉપર નથી આ બધા મુદ્દાઓને આપણે કેચ કરીને રાખવા પડે આ ખાસ બાધા અને બીજો ઝડપી છે કે ફટાફટ આની સાથે જાઓ તૃતીય બ્યુટાઇલ કેટાયન બને કે તરત જ હાઇડ્રોક્સિલાઇન આની સાથે જોડાઈ જશે કેમ એ રેસિમીકરણમાં પણ એની ચર્ચા છે ચાલો ડી SN1 પ્રક્રિયામાં રેસિમીકરણ તો કહો પ્રથમ ધીમો જે તબક્કો જોયો બરાબર એમાંથી આપણે આ ડી ની વાત કરીએ કે SN1 પ્રક્રિયામાં રેસિમીકરણ કેમ થાય છે તો જોઈએ SN1 પ્રક્રિયામાં રેસિમીકરણ અથવા રેસિમિક મિશ્રણ પ્રથમ ધીમા તબક્કામાં બનેલા કાર્બોકેટાયનમાં OH માઇનસ હાઇડ્રોક્સિલાયન જોડાય અને બીજા તબક્કામાં આલ્કોહોલ બને છે ક્લિયર કાર્બોકેટાયન કાર્બોકેટાયન નો કાર્બન પહેલા ને તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડ નો કાર્બન હોય ને બર એમાં કાર્બન ના ચાર બંધ છે અને તે sp3 સંકરણ ધરાવતો હોય છે જેવો જ કાર્બોકેટાયન બને છે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ અને ત્રણ મિથાઇલ સમૂહ જોડાયેલા છે એટલે ત્રણ ત્રણ બંધ એક જ સમતલમાં sp2 સંકરણ sp2 સંકરણ હોય તો એનો આકાર સમતલ્ય ત્રિકોણો એમાં ધનવિજ ભારિત કાર્બનની સાથે જોડાયેલા પરમાણુ અહીંયા સમૂહ છે મિથાઇલ સમૂહ છે બરાબર જોડાયેલા પરમાણુ કે સમૂહ એ સમતલ્ય હોય છે એક જ સમતલમાં હોય ત્રિકોણીય તેમાં C+ કાર્બન સાથે પ્રક્રિયક OH- બંને દિશામાં એટલે કે ઉપર અને નીચેની બાજુએથી આક્રમણ કરે છે અને પરિણામે આપણને બે નિપજો નું મિશ્રણ એક જેમ એક પ્રમાણમાં બને છે જેને રેસિમિક મિશ્રણ કહેવાય છે તમને સર એમાં બરોબર ખબર ના પડી પણ જો આ તૃતીય કાર્બોકેટાયન છે જોઈ લેજો બરોબર અને આ સમતલ્ય ત્રિકોણ આકાર હોય બરાબર જો આ રીતના આ ત્રિકોણ છે બરોબર હવે એમાં કાર્બન છે આમ પણ વિચારી શકો આમ વિચારીએ ચાલો આ ત્રિકોણ છે ને આમ આ સમતલમાં લઈ લીધું ત્રિકોણ છે એમાં કાર્બન છે સેન્ટરમાં પોઝિટિવ એક ત્રિકોણના ત્રણેય ખૂણા ઉપર એક એક મિથાઇલ સમૂહ છે આ પાત્રની અંદર પ્રેક્ટિકલી વાત કરતા હોય તો પાત્રમાં શું હોય બાળકો તો કે પાત્રની અંદર હાઇડ્રોક્સિલાયન પણ છે જો તૃતીય બ્યુટાઇલ બરાબર કાર્બોકેટાયન બન્યો બ્રોમાઇડમાં એવો OH- આયન પણ ઘણા બધા હોય તો કેટલાક આયનમાં કાર્બોકેટાયનમાં OH- ધનવિજભાઈ કાર્બન ઉપર ઉપરથી નહીં આક્રમણ કરે કેટલાક નીચેની બાજુએ છે આમ વિચારો તમે કે આમ વિચારો બરાબર કે આ બાજુથી OH- આક્રમણ કરે તો કેટલાક આ બાજુથી નહીં કરે એટલે અહીંયા કેટલાક અણુઓ એવા બનશે કે જેમાં કાર્બોકેટાયનનો જો પોઝિટિવ કાર્બન હતો તંગીજ બાદા એની આ બાજુથી OH જોડાયેલા હોય કેટલાક અણુ 50 અણુ એવા હોય તો 50 માં લેફ્ટ હેન્ડ સાઈડ જોડાયેલા હોય બરાબર આ બાજુ જોડાયેલા હોય તો આ બાજુ જોડાયેલા હોય બરાબર એનું એક જેમ એક મિશ્રણ મળે છે તમને એમ લાગે અણુસૂત્ર સમાન બંધારણીય સમાન
માત્ર અવકાશમાં અણુનો વિન્યાસ આગળના ક્વેશ્ચન યાદ કરજો એની ગોઠવણી જુદી જુદી હોય બરાબર એટલે આવા બે ટાઈપના અણુ મળે છે અને એક જ ગુણધર્મમાં આવા અણુ એક જ ગુણધર્મમાં અલગ પડે છે બાકી એના ભૌતિક એના રાસાયણિક ગુણધર્મ એ બે અણુના ચંતિમ નિપત તૃતીય બ્યુટાઇલ આલ્કોહોલ બને એના ગુણધર્મ બધા સમાન એક જ ગુણધર્મમાં એ અલગ પડે છે અને ચતુર્ભુજ પ્રકાશનું કોણાવર્તન કેટલાક અણુ એવા હોય કે જમણી બાજુ કોણાવર્તન કરતા હોય તો એને ડેક્સ્ટ્રો કહેવાય આગળ આવશે અને જો કોઈ અણુઓ એ ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુ કોણ ચેન્જ કરી નાખે આમ પ્રકાશ આપાત થાય અને એની દિશા ચેન્જ થઈ જાય ડાબી બાજુ જતો જાય કોણાવર્તન કરી નાખે બરાબર ધ્રુવીભૂત પ્રકાશ તો એને લીવો કહેવામાં આવે પણ અહીંયા ડેક્સ્ટ્રો ને લીવો અથવા તો બે નિપજ એક જેમ એક નું મિશ્રણ બને છે જેને રેસિમીકરણ કહેવાય અને આકૃતિમાં પણ મેં તમને સમજૂતી આપી બાળકો આ એક જ સમતલમાં ત્રિકોણીય આકાર આ સમતલની ઉપર બી આક્રમણ કરે કેટલાક કેટલાક નીચેની બાજુ આકાર કો કહેતા હે કેન્દ્રનું રાજી પ્રક્રિયા તમે જોવું બરોબર જોઈએ આ કાર્બનની જમણી બાજુ દર્શાવેલ સામેની બાજુ હતી અને અહીંયા ઓએચ ડાબી બાજુ એટલે આલ્કોહોલ એ ઓએચ નું ધારણ અહીંયા આલ્કોહોલ બી ઓએચ નું વ્યુત્ક્રમણ અહીંયા ધારણ થયું બરોબર તે દિશામાં આ એના કરતા વિરુદ્ધ દિશામાં થયું એટલે કે ઉપરની બાજુ નીચેની બાજુ ડાબ આ બાજુ પેલી બાજુ આમ અણુ વિચારો કાર્બો કેટાય તો ડાબી બાજુ જમણી બાજુ આમ વિચારો તો સમતલની ઉપર આ સમતલની નીચે હિત થયું ને તો આમ સમતલ થઈ જાય બાળકો આ બાજુ ચાલો ઓકે હવે ચાલો એટલે ત્યાં આ વાત પૂરી થઈ છે ઓકે ખબર પડી ગઈ બાળકો આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે તાતા બાય બાય જય